नमस्कार मित्रों, स्वाद संहिता में आपनु स्वागत छे। आजे आपने वाड़ी में वेज बिरयानी बनावीशु। मित्रों, सौ प्रथम अमारी चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी लो अने बेल आइकन जरूर थी प्रेस करजो, जेथी तमने अमारा नवा वीडियो नी जान सौथी पहली थाय। जेना माटे आ बधी सामग्री आपने लीधी छे एनू लिस्ट डिस्क्रिप्शन में आपेलू छे। वेज बिरयानी बनावा माटे आपने 500 ग्राम बासमती चोखा अर्धो कलाक पलाड़ीने राख्या छे। भात बनावा माटे आपने पानी गरम करवा मूकी दईशू। पानी गरम थाय त्यां सुधी आपने बधुं शाकभाजी कटिंग करी लईए। शाकभाजीने आ रीते लांबा लांबा टुकड़ा करीने कापवानुं छे। लीला धाणा थोड़ूक कटिंग करी लईशू। थोड़ी आदू लसणनी पेस्ट बनावी लईशू। आपणुं पाणी गरम थई गयुं छे, स्वाद मुजब मीठू नाखीशू अने चोखा नाखी 6-7 લવિંગ નાખીશું અને હલાવી લઈએ। પાંચ થી છ મિનિટ માટે આપણે એને ઢાંકી દઈએ। આપનો ભાત તૈયાર થઈ ગયો છે। હવે આપણે ભાતને કાઢી લઈશું। એની ઉપર આપણે તરત ઠંડુ પાણી રેડી લઈશું, જેથી ભાતના દાણા એકદમ છૂટા છૂટા રહેશે। હવે આપણે થોડું ઘી લઈશું અને એમાં એકદમ ધીમા તાપે આપણે ડુંગળીને સાંતળી લેવાની છે। તમે તેલમાં પણ બનાવી શકો છો, પરંતુ ઘીની ફ્લેવર બહુ જ સરસ આવે છે, માટે અમે ઘી વાપર્યું છે। અહીંયા આપણે એક ડુંગળીની સ્લાઈસ વાપરી છે। આને આપણે ધીમા તાપે જ તળવાની છે। જો તમે વધારે ફ્લેમથી કરશો તો ડુંગળી કાળી પડી જશે અને ક્રિસ્પી પણ નહીં લાગે। હવે આપણે એ જ ઘીમાં બધું શાક સાંતળી લઈશું। એક નંગ બાદિયા, ત્રણ ઇલાયચી, થોડા તજના ટુકડા, થોડું જીરું અને બે તમાલપત્રના પાન નાખીશું, લીલા મરચાના ટુકડા નાખીશું। મિત્રો, તમે આને ગેસ ઉપર પણ બનાવી શકો છો। ત્રણ ચમચી આદુ લસણની પેસ્ટ નાખી અને થોડું શેકાવા દઈશું। કટિંગ કરેલી ફણસી નાખીશું। એક વાટકી વટાણાના દાણા નાખીશું। આમાંથી તમારી પાસે કોઈ શાકભાજી ના હોય તો પણ ચાલે, અને તમારે બીજી કોઈ એડ કરવાની ઈચ્છા હોય તો પણ એ કરી શકો છો। એક વાટકો ફ્લાવરના ટુકડા નાખીશું, ફ્લાવરના આવા મોટા ટુકડા કરવા। બે નંગ કટિંગ કરેલી ડુંગળી એડ કરીશું।
બે નંગ કેપ્સિકમ અને 3 કટિંગ કરેલા ગાજરના ટુકડા એડ કરીશું. આ બધા શાકભાજી કાચા ખાઈ શકાય તેવા છે, તો એને અધકચરા જ શેકવાના, તો એનો ટેસ્ટ બહુ જ સારો લાગશે. થોડું શેકાયા બાદ આપણે એમાં 1 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી હલાવી લઈશું. આપણે જે ઓસામણનું પાણી રહેવા દીધું છે એને શાકભાજી બાફવા માટે થોડું ઉમેરીશું. હવે આપણે એને 5 મિનિટ માટે શેકાવા દઈશું. ત્યારબાદ આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને 3 ચમચી બિરયાની મસાલો નાખીશું. શાકભાજી તૈયાર થઈ ગયું છે. હવે આ શાકભાજી ઉપર ભાતનું લેયર બનાવી લઈએ. અડધી વાટકી પાણીમાં 2 ચપટી કેસરને આપણે ઓગાળી રાખ્યું છે, જેને આપણે રાઈસ ઉપર રેડીશું. એક ચમચી બિરયાની મસાલો નાખી ઉપર સાંતળેલી ડુંગળી પાથરી દઈએ. ધાણા અને ફુદીનાના પાન મૂકી અને ઘઉંના લોટની આ રીતે એક રિંગ બનાવીશું. અને ઢાંકણાને એકદમ આ રીતે લોટ ચીપકાવીને એરટાઈટ કરી દઈએ. આપણે 15 મિનિટ માટે એને ધીમા તાપે રાખીશું. ત્યાં સુધી આપણે રાયતું તૈયાર કરી લઈએ. 1 ડુંગળી અને 1 ટામેટું ચોપરમાં ચોપ કરી લઈએ. 300 ગ્રામ દહીં લીધું છે, જેમાં આપણે એડ કરી દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખી અને બધું હલાવી લઈશું. આપનું રાયતું તૈયાર થઈ ગયું છે. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણને આ રીતે લોટ હટાવીને ખોલીશું.
સાઈડ ઉપરથી બધો લોટ કાઢી લઈશું. બિરયાનીને આપણે સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી લઈશું. તો હવે તૈયાર છે વેજીટેબલ બિરયાની અને રાયતું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.